डेवलपमेंट ऑफ योर अंतर्गत ग्लोबल पाटीदार बिजनेस समिट 5-6-7 जानेवारी 2018 महात्मा मंदिर का હવે સરદાર ધામ નું કામ શરૂ થઈ શક્યું છે એટલે હવે કરોડો વાત કરીએ ગમે ત્યારે જરૂર હોય ત્યારે માગી લેજે આ જેડી આપણી વચ્ચે ઉદ્યોગિક સંકલન મંત્રી ભાવનગર થી પધાર્યા ભરતભાઈ ભોળાભાઈ તો જેડી રસ્તા હું વાત કરતો મારા વેવાય છે અને મિત્ર છે એ કે અમને કાર્યક્રમ હતો આપણે રાજપથ કલમમાં એક શામ અપનો કે નામ અને મૂળ પેલા છે ને જયારે યોગમાં નતા ને ભોગમાં હતા ને ત્યારે અમે થોડાક સંગીતના પણ શોખીન હતા પણ નાઇટ લાઈફ ના શોખીન નતા એ તમને સુખુર કહી દઉં ભરૂચમાં મને અંકલેશ્વરમાં કોઈ સવાલ કર્યો કે 20 સાલ 21 સાલ તમે મુંબઈમાં રહ્યા પછી અહીં કઈ રીતે ગોઠવાણા મેં કીધું અમારું પરિવાર નાઇટ લાઈફ નો નતું એટલે ગોઠવાઈ ગયા એવું કે લાગે છે મારું કહેવાનું તાત્પર્ય છે કે એક શામ અપનો કે નામ એક કાર્યક્રમ હતો સાહેબ સહેજે સહેજે મેં એક સિવિલ સર્વિસની વાત મૂકી મને કે આપણે ગાંધીનગરમાં ભરતભાઈ ને ભોળાભાઈ સેવક બનીને જે કામ કરે છે એના માધ્યમથી જે આપણે એમઓયુ કરવાના છે ઉત્તર ગુજરાતમાં મંગળદાસને એને મહેસાણા ખાતે કર્યું ભાવનગર સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સાથે એમઓયુ કર્યું જીપીએસ યુપીએસસી ટ્રેનિંગ સેન્ટર તો પૈસા ક્યાંથી કાઢશો મેં કીધું ભાઈ તો આવી જશે તો કે તમે કઈ વિચારો છો મેં કીધું કઈ વિચાર્યું નથી કાલનું વિચાર્યું નથી કેળવણી ધામમાં 20,000 10,000 ના 1 રૂપિયાના ટોકન ઉપર યોજના દીકરા દીકરીઓ માટે કરી છે એમાં 3.5 કરોડ નું કરજ છે ફરજમાં રહેતે રહેતે કરજ મેં આ જાતે કાલની ચિંતા આપણે કરતા નથી ફકીર કી લકીર ખાલી નહીં જાયગી પ્રકાશલાલ તો જસુભાઈ છે જે વાત કરી તો બિગર દામ છે તો કામ નહીં હોગા ભૈયા મને કે મેં કીધું પણ શું કહેવા માંગો કે મારે કઈક તુલસી પત્ર આપો મેં કીધું તુલસી પત્ર આપો મેં કીધું 25-25 લાખ નું હશે તુલસી પત્ર કેવડું હશે એનું તો કે હું 5 કરોડ આપું એટલે આવડું મોટું તુલસી પત્ર 5 કરોડ આ જસુભાઈ તમે સામે ઉભા છે હાવ જમીન પકડીને જીવવા વાળો માણસ આમ તેમ જુઓ સરદાર ધામ ના મહામંત્રી છે લાગે નહી તમને મહામંત્રી એક અહીંયા આવો એમને આખા એમના અને ભરતલાલ એની વિશેષતા એમના ઘેરે થી બેન ઉપસ્થિત છે સુધાબેન કે દીકરી કે દીકરો એમને પણ આપણે બોલાવી સુધાબેન આવ્યો એટલે કહેવાનો મતલબ એ છે કે અમારે શું છે 5 કરોડ આપે કેડીલા નિર્મા બરાબર ને બાપા એમાં કઈ ખોટું હોય કયો તો હજી 3 ભવન ના દાતાઓ આપણી પાસે 5-5 કરોડ વાળા રેડી છે એટલે કોઈ કીધું છે કે ઉપર આસમા હે નીચે જમી હે દેને વાલે કે દિલ મે સદા અમી હે કમી હે તો સિર્ફ કામ કરને વાલે કી કમી હે કામ કરને વાલે કી કમી તમને એમ થાય મિશન 2026 અંતર્ગત શું કાઢવા માંગો મિશન 2026 અંતર્ગત મેં અગાઉ કીધું એમ કે 178 લોકો સુરત ખૂબસુરત ની અંદર ભેગા થયા 18 મહિનામાં 500 કરોડ ની હોસ્પિટલ સાહેબ બનાવી નાખી હોય તો દેશ અને દુનિયાના પ્રથમ રોલના 10,000 ઉદ્યોગપતિઓ સાથે મળે એક સત્ર એક એમ્બ્રેલા હેઠળ મળે અને ચિંતન મનન મંથન કરે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે તો સાહેબ સરદાર સાહેબના વારસદારની તકદીર તસવીર અને તાસીર બદલી શકે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે 10,000 ઉદ્યોગપતિઓ પ્રથમ રોલના પહેલી વખત ઇતિહાસમાં મળી રહ્યા છે પાટીદાર સમાજનો નવો ઇતિહાસ લખવા માટે સરદાર સાહેબનું સપનું સાકાર કરવા માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે એટલા માટે કે સરદાર સાહેબના વારસદારને સાહેબ ગલીમાં જઈને ક્યારે આમ હાથ લાવો ન કરવો પડે એ પગભર કરવા માટે મળી રહ્યા તમને અંદર મિશન 2026 માંથી તમે બીજું શું કાઢવા માંગો છો સાહેબ મિશન 2026 માંથી પ્રથમ રોલના 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા
સમાજની સંપત્તિ અને સંતતિની સલામતી માટે, સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે મિશન 2026 અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને તલાટીથી લઈને આઈએસ સુધી અને કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધી 10,000 દીકરા દીકરીઓને વહીવટીતંત્રમાં મોકલવા માંગીએ સાહેબ. ધરતી પુત્ર કોઈ પણ જાય કાલે લાકડીના ટેકે, કોઈને અન્યાય થયો હોય, રેવન્યુ નો અન્યાય થયો હોય, સામાજિક અન્યાય થયો હોય, સાહેબ કોઈ પણ કચેરીમાં, તાલુકાની કચેરી, જિલ્લાની કચેરીમાં જઈને જાય એને ન્યાય મળે. આપણે કોઈનું કાંઈ એક પૈસાનું ઉદુકું જોતું નથી, પરંતુ આપણને ન્યાય મળે, આપણને અન્યાયમાંથી બહાર આવી અને સ્વમાન સાથે જીવી શકીએ. આપણે ગામડામાં જાણીએ છીએ સિનિયર સિટીઝન રિયાઝ સાહેબ હવે બધા તો વોલ્યુમ વાઇઝ પ્રોપર્ટી પાટીદાર સમાજ પાસે વોલ્યુમ વાઇઝ પ્રોપર્ટી અંદાજિત સર્વે મુજબ 75-78% છે, તો એની પણ આપણે જતન કરવાનું છે. એટલે મેં કીધું સંપત્તિ અને સંતતિની સલામતી માટે 10,000 દીકરા દીકરીને આપણે વહીવટી તંત્રમાં મૂકવું છે. તમને થાય મિશન 2026 અંતર્ગત બીજું શું કાઢવા માંગો છો? સાહેબ હમણે ગયા શનિવારે 23 તારીખે ને કર્ણાવતી અને ક્રાઉન પ્લાઝામાં એક મિટિંગ હતી 23 તારીખે, અને એમાં આપણે આખા ગુજરાતમાંથી 100 ઉદ્યોગપતિઓ બોલાવ્યા હતા, વેપારી મોટા, કે અમારું સપનું છે કે તમે તમારા દીકરા દીકરીને જેટલો પ્રેમ આપો અને જેટલું માફ કરો છો, જેટલી બાંધછોડ કરો છો એને આગળ વિકસવા માટે, એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એની કારકિર્દી કરવા માટે, ઘડવા માટે, એમ તમે સમાજના દીકરા દીકરીને એ રીતે જુઓ. તો કે તમે શું કહેવા માંગો? હું એમ ઈચ્છીએ છીએ કે તમે શિક્ષિત દીકરા દીકરીઓને તમે સ્વમાન સાથે રોજગાર આપો. સાહેબ તમને ખુશીના સમાચાર આપું છું, 100 ઉદ્યોગપતિઓને બોલાવ્યા હતા, 172 ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા, 172 ડીશ ગઈ, એટલે જીમા વગરના 20% ગયા હોય. સાહેબ 1526 દીકરા દીકરીઓને રોજગાર આપવા માટે સાહેબ દત્તક લીધા, રોજગાર આપવા માટે. અને બસ સપોર્ટ કરી, તમે આ ડિગ્રી છે ને આમ છે ને તેમ છે ને એવું કાંઈ કરતા નહીં, તમારા દીકરા દીકરીને કેટલું બધું સલાહી લેવી છે, આપણા આપણા દીકરા દીકરીને ઘણું બધું સલાહી લે, અને કાંઈ આગું પછું હોય કઈ કે ભાઈ સાના પાના ઉઈ જાય ને આમ થઈ જાય ને, કારણ કે અપને હે ઇસલિયે કિસી ને કહા કે અપને તો અપને હોતે હૈ બાકી તો સબ સપને હોતે હૈ ઓર સપને વો હોતે હૈ જો કભી સોને નહીં દેતે હૈ ઓર અપને વો હોતે હૈ જો કભી રોને નહીં દેતે હૈ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે 1526 દીકરા દીકરીઓ સાહેબ 38 જણા એ ભેગા મળી લીધા, જો 38 જણા એ 1526 દીકરા દીકરીઓને દત્તક લીધા હોય રોજગાર માટે, તો 10,000 પ્રથમ રોલના ઉદ્યોગપતિઓ કેટલા દત્તક લઈ શકે એનો ગુણાકાર હું તમને જણાવું. કે છે એક ઉદ્યોગપતિ 10,000 એટલે કે 1,000 ઉદ્યોગપતિ 100 દીકરા દીકરીઓનો સ્વમાન સાથે રોજગાર આપે પોતાના દીકરા દીકરી સમજીને, તો 10,000 × 100 કરો, મિશન 2026 અંતર્ગત 10,00,000 યુવાઓને રોજગાર આપણે આપી શકીએ. કારણ સરકાર પાસે 8.5% વધુ નોકરીઓ નથી. આપણે આવી રીતે રોજગાર આપીને એક મહત્વનું કામ સમાજનું અને દેશનું જરૂર સાથે મળીને કરી શકીએ. તમને એમ થાય મિશન 2026 અંતર્ગત શું કરી શકીએ બીજું? બિલકુલ અતિશયોક્તિ નથી. જો એક ઉદ્યોગપતિ એમ ધારે પોતાની કોઠાભૂજથી પ્લેટફોર્મ પૂરું પાડે, માર્ગદર્શન આપે, નાનો મોટો ધંધો એને આપે અને ઉદ્યોગ તાલીમ કેન્દ્રો શરૂ થાય, વ્યાપક માત્રામાં પાટીદાર સમાજની શુભકામના અને આશીર્વાદ દ્વારા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર ફાઇનાન્સ કંપનીની રચના થાય, તો 10 વર્ષની અંદર 10,00,000 નવા ઉદ્યોગ સાહસિકો 100 એ 100% બનાવી શકીએ. આ મિશન 2026 અંતર્ગત એવી વાત છે. તમને એમ થાય મિશન 2026 બીજું શું કરવા માંગો? સમાજને
સારી રીતે દોરી શકે, સમાજને ખાળી શકે, વાળી શકે, સંભાળી શકે, જીવનના જેના જીવનમાં દહનતા છે, વહનતા છે, સહનતા છે, ધીરતા, વીરતા અને સ્થિરતાના ગુણો છે, એવા 100 લોકોને દેશ અને દુનિયામાંથી સિલેક્ટ કરીને પાટીદાર થિંક ટેન્ક કયો, પાટીદાર પાર્લામેન્ટ કયો, એવા 100 લોકોની એક આપણે ટીમ બનાવવા માંગીએ છીએ. એ સમાજને કાયમને માટે સમાજની રાતને દિવસ ચિંતા કરે ને એવા લોકોની એક ટીમ બનાવવા માંગીએ છીએ. અને આપણે કહેવા માંગીએ છીએ, આપણે સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજની અંદરથી કાલે કોઈ એમપી બને કે એમએલએ બને કે કોઈ અધિકારી બને કે કોઈ ઉદ્યોગપતિ બને કે કોઈ રમતવીર બને, કોઈ બી ક્ષેત્રમાં જાય, પણ સમાજ મારા માટે શ્રેષ્ઠ છે, સમાજ મારો ઈશ્વર છે, સમાજ મારી સાધના આરાધના અને ઉપાસના છે, સમાજ મારા માટે સર્વસ્વ છે, એવું સમજવામાં આવે ત્યારે સાહેબ પાટીદાર સમાજની એકતાનું ધામ સરદાર ધામ દ્વારા સમાજની સાચી સાધના કે સરદાર સાહેબનું સાચું સપનું કે યુવાનોનું સાચું સપનું આપણે સાકાર કરી શકીએ. કોઈ બી હોય, પહેલા સમાજ, પછી વ્યક્તિ, પહેલા વિચાર, પછી શક્તિ. મારું કહેવાનું તાત્પર્ય એ છે, એ સ્થિતિ આપણે નિર્માણ કરવા માટે આપણે સમસ્ત પાટીદાર સમાજે સાથે મળવાનું છે. મિશન 2026 અંતર્ગત તમને એમ થાય, બીજું શું કરવા માંગો સાહેબ? ગઈકાલે પ્રથમ દિવસ વહેલા 4 વાગે જાગ્યો જસુભાઈ, અમારે કે 4 વાગે આ જાગશે એટલે કઈ નવું કાઢશે, પણ 4 વાગે જાગ્યા પછી આપણે એવો વિચાર કર્યો કે પંચામૃત એમઓયુ કરવું છે. કે તમને એમ થાય પંચામૃત એમઓયુ શું? આપણે નક્કી કરવા માંગીએ છીએ કે ગુજરાતના અલગ અલગ જે ઝોન છે એમાં સિવિલ સર્વિસ કેન્દ્ર, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર, સરકારની યોજના પરિયોજનાઓ ઘણી પ્રકારની આવે છે, એનું માર્ગદર્શન પ્રોપર મળવું પડે. એટલે સિવિલ સર્વિસ કેન્દ્ર, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અને સરકારી યોજના માર્ગદર્શન કેન્દ્ર, કાનૂન માર્ગદર્શન, મહેસૂલ માર્ગદર્શન, સમાજના નિવૃત્ત અધિકારીઓના માર્ગદર્શન દ્વારા આ 5 પ્રકારના કેન્દ્રો શરૂ કરવા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ ખાતે એ 5 પ્રકારના કેન્દ્રો એટલે પંચામૃત એમઓયુ. અને તમને ખુશી કહેતા અનુભવીએ છીએ કે સિવિલ સર્વિસ કેન્દ્ર મહેસાણા, ઉમિયા માતાજી સંસ્થાન સોલા અમદાવાદ ખાતે, ભાવનગર સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સાથે આપણે એમઓયુ કરી ચૂક્યા છીએ, અને કદાચ અહીંયા પણ આજે એમઓયુની કદાચ કોપી આવી હશે ભોળાભાઈ અને ભરતભાઈને, કદાચ એ લોકો પણ કઈ વિચારી રહ્યા હશે. કરી નાખ્યું, સહી થઈ ગઈ સાહેબ, વાત થઈ ગઈ બરાબર. એટલે આ 5 પ્રકારના એમઓયુ કરીએ છીએ, એની માલ પર આપણે નવીનતા એ છે 50% કરસ ફેકલ્ટી બુક્સ જે એવી બાબતો હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય એ ખર્ચ 50% સરદાર ધામ આપશે. એ આપણું નામ છે, આપણે એક જ છીએ. મારું કહેવાનું એ તાત્પર્ય છે કે એ પંચામૃત કાર્ય દ્વારા આપણે ઘણું કામ કરી શકશું, અને આપણે એવી વ્યવસ્થા કરી કે સમાજની જે સંસ્થાઓ છે 5 ઝોનની અંદર એ સંસ્થાઓનો જ આપણે ઉપયોગ કરશું, કોઈ બીજા બિનજરૂરી ખર્ચા નહીં કરીએ. મારું કહેવાનું વિશેષ એ છે કે સરદાર ધામ દ્વારા, સરદાર ધામ એટલે એક એક વ્યક્તિનું આ સરદાર ધામ છે, કારણ કે આ સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ. સરદાર ધામ એ કોઈ વ્યક્તિનું નથી, એક સરદાર ધામ એક વિચાર છે. સંસ્થા કહેવા કરતા મને કહેવું છે સરદાર ધામ એક વિચાર છે, અને એ વિચારની સાથે સુસંગત સમસ્ત પાટીદાર જોડાઈને મિશન 2026 અંતર્ગત પ્રથમ હરણના 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા મોટું વ્યાપક માત્રામાં આપણે ફંડ એકત્રિત કરશું સમય સાથે. આ કાર્યક્રમમાં કોઈ ફંડ નથી કરવાનો. તમને આ કાર્યક્રમની એક બીજી વિશેષતા કહી દો, આ 5-6 હાથ જાન્યુઆરીએ એ કાર્યક્રમમાં કોઈ મંચ નથી, કોઈ મંચ નહીં. આવી રીતે આપણે બધા બેઠા છીએ, એવી રીતે સહજ બેઠા છીએ, જેમ તેમ વાત મૂકવાની છે એ સ્ટેજ ઉપર જઈને વાત મૂકશે, કોઈ ફોર્માલિટી નથી. માત્ર જે નવા દાતા બન્યા છે એને આવકારશું, અને માતૃશક્તિ દ્વારા આપણે દીપ પ્રગટે કરશું, સ્પોન્સર દ્વારા એક્ઝિબિશનનું ઉદઘાટન કરશું. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આવનારા સમયની અંદર મિશન 2026માં યુવાનોનું એક સંગઠન બને, યુવાઓનું એવું સંગઠન બને કે હું સરદાર સાહેબનો વારસદાર છું,
હું સરદાર સાહેબનો વારસદાર હોવાના નાતે હું મારા વડીલોનો સન્માન કરીશ. મારા વડીલોએ કે મારા ઔદ્યોગિક મિત્રોએ વડીલોએ જે સંસ્થા સ્થાપી છે, જે હોસ્ટેલ સ્થાપી છે, જે એજ્યુકેશન કેમ્પસ બનાવ્યા છે એનો પૂરો સદુપયોગ કરીશ. અને સાહેબ અહીં ગેરંટી આપવામાં આવે છે તમારા માધ્યમથી સૌના આશીર્વાદ અને માર્ગદર્શન દ્વારા કે ફ્લોરિડાની અંદર કિરણ પટેલ છે, 64 દિવસ પહેલા કોઈએ પેપર વાંચ્યું હશે ને યાદ હશે કે એજ્યુકેશન કેમ્પસની સ્થાપના કરવા માટે એક જ જગ્યાએ ડોક્ટર કિરણ પટેલે 1320 કરોડ રૂપિયા આપ્યા. એ સમિટમાં પણ આપણે હાજરી આપવા દુનિયાના ખૂણે ખૂણેથી બખોલમાં જે સિંહો પડ્યા છે, સિંહ શેર વાપરવા માટે સમાજમાં સિંહ લાવો, વિકાસના દીવાના મસ્તાના પેદા કરવા માટે જે સિંહ લાવો પેદા કરવા માટે જેની હામ છે, જેની પાસે દામ છે, એવા આપણે બખોલમાંથી ગોતી ગોતી 10,000 ને ભેગા કરશું. અને પાટીદાર સમાજની તસવીર અને તકદીર અને તાસીર બદલવા માટે આપણે સાથે મળીને સહિયારા પ્રયાસો કરીશું. અને આ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી. આપણે બધા, મેં કીધું ને કે 5 ઝોનમાં એમઓયુ કરી છે, અને આ 10,000 પ્રથમ રોળના ઉદ્યોગપતિઓ સાહેબ મળશે ને એ એકાબીજીના કાર્ડને આપલે કરશે, વિચારોને આપલે કરશે, એકાબીજીને ધંધો આપશે, અને પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ એકાબીજીને રોજગાર આપે અને વધુ ને વધુ સક્ષમ અને સબળ અને સમૃદ્ધ બને એ માટેનું આ મિશન 2026. હજી આગળ વાત કરું તો વધુ ને વધુ કુંવરજી બાબા આપણે જે નક્કી કરવાનું છે, આપણે 5-6 હાથે કે દેશ અને દુનિયામાંથી જે ઉદ્યોગપતિઓ આવે પ્રમુખભાઈ, ઈ ઉદ્યોગપતિઓને હોમસ્ટે આપણે ઘરે ઉતારા આપવાના છે. અને ગાંધીનગર તો આ વખતે આ કાર્યક્રમનું યજમાન બન્યું છે, માટે ગાંધીનગરના લાખ લાખ અભિનંદન સરદાર ધામ વતી આપું છું. આ કુણજી બાપાને, ભોળાભાઈ ને, ભરતભાઈ ને આ બધા ધામ ખોલી નાખ્યા છે, ઉમિયા ધામ ને, ખોડલ ધામ ને, એ અન્નપૂર્ણા ધામ ને બધા, આ આપણો કાર્યક્રમ છે. આ ગાંધીનગરના આપણે આપનો કાર્યક્રમ છે. ત્યારે આવનારા સમયની અંદર સરદાર સાહેબના વારસદારને સમાન સાથે જીવવા માટે દૂર ગામડામાં બેઠેલી હોય માતાનું સપનું સાકાર કરવા માટે પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સાહેબ એને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે, કારણ કે આ સમાજની એક તાસીર રહી છે, આપવાવાળો સમાજ છે. એ પરિસ્થિતિ આપણે નિર્માણ કરી, કેવી રીતે નિર્માણ કરશું એ પણ એક વાત છે. એટલે કોઈ એક રોલ મોડેલ હોવું જોઈએ. આપણે એક રોલ મોડેલ ઉભું કર્યું છે. પૂર્વ નિકોલની અંદર એક દાદાએ વાત કરી, ભીખુભાઈ પડશાળા, કે ભાઈ મારે અનુદાન આપવું છે અને હવે પાછલી જિંદગી સુધારવી. તો સાહેબ આપણે કીધું કે ઉપર 35,000 ફૂટની ઊંચાઈ છે, વાદળાના ગોટા સિવાય નથી, ન્યાય કે ધામ નથી. અહીંયા વિકાસના ધામ, યુવા શક્તિના વિકાસના ધામ, સરસ્વતી મંદિરો, અહીંયા કોડલ ધામ, ઉમિયા ધામ છે, કે કેવણી ધામ કે સરદાર ધામ છે. તો કે શું, મેં કીધું તમે જમીનનો ટુકડો દાનમાં આપો તો આપણે હોસ્ટેલ ઉભી કરી નાખીએ. અમારે જેડીભાઈ ટ્રસ્ટી જસુભાઈ ની બધા સાહેબ વડીભાઈ આપણે 5,000 વાડની જગ્યા દાનમાં આપી 800 ને 16 દીકરાઓ રે એવી 15 મહિનામાં હોસ્ટેલ ઉભી કરી નાખી અને 28 કરોડનો પ્રોજેક્ટ કર્યો. 25 કરોડની જગ્યા દાનમાં આપી એક દાદાએ સાહેબ, 25 કરોડની જગ્યા દાનમાં આપી પ્રમુખલાલ, અને 28 કરોડનો આપણે પ્રોજેક્ટ પૂરો 15 મહિનામાં કર્યો. બાકો ઓર આગે પડતી, એમ કીધું કે માતા ગામડામાં બેઠી કુદરત આધારિત ખેતી છે, એનું શું? એમ ઝાલાવાડિયા સાહેબે 1783 દીકરા દીકરીનો સર્વે કર્યો હોસ્ટેલની અંદર, સ્થિતિ શું છે સમાજની, વાસ્તવિકતા શું છે આંદોલન દરમિયાન, તો એ આપણને ખબર પડી કે ઉત્તર ગુજરાતમાં 1 એકર જગ્યા છે એવરેજ પાટીદાર સમાજ પાસે, અને સૌરાષ્ટ્રમાં 2 એકર છે. હવે બીજી કોઈ આવક નથી. મેં કીધું એમ કુદરત આધારિત ખેતી છે, એ માતાનું સપનું શોખ કરશે કે મારા દીકરાને મારી જેમ કાળી મજૂરી તડકારી ન કરવી પડે, 21મી સદીમાં સન્માન સાથે મારો દીકરો કે દીકરી જીવી શકે.
સમય સાથે સારું કપડું પહેરી શકે, સારું ફળ ખાઈ શકે, સારી જિંદગી જીવી શકે. આ માતાનું સપનું દરેક માતાનું સપનું હોય. એનું સપનું કઈ રીતે સાકાર કરવું? એટલે મેં થોડીક માતાઓને બોલાવ્યા. અહીંયા સુધાબેન ને અમારા જસુબેન ઘેરે ઘણા બહેનો એવા છે, માતાઓને બેન કે ભાઈ શું છે? મેં કીધું જે 20,000 રૂપિયા દીકરાની છાત્રાલયમાં ફી નથી ભરી છે, 12 મહિના રહેવાનું, જમવાનું, તાલીમ અને માર્ગદર્શન સાથે 20,000 રૂપિયા આપ્યા રાખ્યા છે. અને 20,000 રૂપિયા કઈ રીતે? તમને ખુશી થશે કે 816 દીકરા દીકરીઓ છે, દીકરાઓ છે, અને 145 દીકરીઓ બહાર રહ્યા છે. ટોટલ મળીને મેં કીધું એમ લગભગ 980 દીકરા દીકરીઓ છે. એમાં યુપીએસસી નો ક્લાસ કરતા હોય તો ભલે, જીપીએસસી નું કરતા હોય તો ભલે, એમાં આપણે 20,000 રૂપિયા રહેવાનું, જમવાનું, તાલીમ અને માર્ગદર્શનના 12 મહિનાના લઈશ. એનાથી વાત આગળ કે જે દીકરા દીકરીઓ ના વાલીની ફી 2 લાખ, વર્ષની આવક 2 લાખથી ઓછી છે સાહેબ, એને આપણે 10,000માં રાખીશ, અને 10,000માં 70% દીકરા દીકરી રહે. 70% દીકરી દીકરીઓ 10,000માં રહે માત્ર. એમાં યુપીએસસી, જીપીએસસી, વીકેન્ડ તાલીમ, રહેવાનું, જમવાનું બધું આવી જાય. મહિનાના કેટલા છે? 1,000. રોજના 33, એક ટાઈમના 11. આપણે એક કટિંગ આવે સારી બાત ઓર સન્માન કે સાથ આગે બઢતી હૈ ઓર ગુજરતી હૈ કેસે. માતાઓને મેં કીધું પણ 10,000 નું હોય એનું શું? સાહેબ 353 દીકરા દીકરીઓ 1 રૂપિયાના ટોકર ઉપર ભણાવવા માટે દખલ લીધા. ઇસલી મેં કહેતા હું કે દેને વાલે કે દિલ મેં સદા હમી હૈ, કામ કરને વાલે કી કમી હૈ. અને આ ગાંધીનગરના છેલ્લા કાર્યક્રમના માધ્યમથી જે વાત થોડીક અધૂરી મનમાં પડી હતી, એ આ વડીલોના આશીર્વાદ સાથે અને માતાઓના આશીર્વાદ સાથે કહેતો જાઉં છું કે અબ હમ રહે ના રહે, કલ હો ના હો, પર જબ તક હમ જિંદા રહેંગે, 1 રૂપિયા કી ટોકન પર હર બેટિયા કો પઢાયેંગે. કેવી રીતે? સમૃદ્ધ માતા પિતાનું સંતાન દીકરી હોય એને જે તુલસી પત્ર મૂકવું એ મૂકે, પરંતુ ગામડામાંથી આવેલી દીકરી હોય કે તાલુકામાંથી આવેલી હોય કે અન્ય શહેર જિલ્લામાંથી આવેલી હોય, એ સરદાર ધામ એટલે આપણું ધામ, મારું ને તમારું ધામ છે, એમાં જે વ્યવસ્થા ઉભી કરવાની છે, કેવડી ધામમાં પણ આ વ્યવસ્થા ઉભી કરી દઈએ કાલથી જ, 1 રૂપિયાના ટોકન ઉપર દરેક દીકરીઓ રાખવામાં આવશે. દરેક દીકરીઓ, બેટી બચ ગઈ હૈ, બચ ગઈ હૈ, તો ઉસકો આગે કેસે પઢાયેંગે? એસે પઢાયેંગે. મારું કહેવાનું તાત્પર્ય તમને એમ થાય પૈસા ક્યાંથી લાવશો? કાલની કોને પરવા છે સાહેબ? આ જસુલાલ જેવા બેઠા છે. આ એક અમેરિકાથી એક નવી ડિઝાઇન આવી છે. કેવી ડિઝાઇન આવી છે? બેનો છોકરાઓ એમ કહે છે, દીકરીઓ, કે પપ્પાએ જે કાંઈ સામ્રાજ્ય ઊભું કર્યું છે એમ્પાયર, અમારે એમનું કાંઈ જોતું નથી. અમે અમારી ખુમારી, ખુદદારી, ખેલદિલી, જિંદાદિલીથી પાટું મારીને પેદા કરશું, માથું મારીને માફ કરશું, પથ્થરની પથારી કરશું, પણ એને જાતે ઓળખ ઊભી કરશું. અમારા બાપાનો શેર નથી જોતો, વાંધો નથી, પરંતુ અમારે ઓળખ ઊભી કરવી છે. ભાઈબંધોમાં એવી ચર્ચા છે કે જે દીકરામાં તેજ છે, જે દીકરો તેજસ્વી છે, ઓજસ્વી છે, રાજસ્વી છે, યશસ્વી છે, તપસ્વી છે, એવો દીકરો પોતાની મેળે ઓળખ ઊભી કરવાની કેવળ ધરાવે છે. એટલે એને પિતાનો શેર નથી જોતો, એના પૈસા નથી જોતા. હવે એ પૈસાને જ આપણા ગોઠવવા પડશે. સમજી ગયા? એનું ઉદાહરણ મેં જસુલાલે શરૂ કરી દીધું. કેવી રીતે સાહેબ? એવી રીતે મારે 2 દીકરા, આ દાખલો જસુલાલ, મારે 1 જ દીકરો, 33% શેર મેં આપી દીધો, અને 33% શેર જે આપણે રાખ્યો છે એ સમાજમાં શેર એટલે શેહલા વિકાસના દીવાના મસ્તાના પેદા કરવા માટે વાપરવાનો. પ્રમુખલાલ આપણે એ જ કરવાનું સોંપે છે.
આ પ્રમુખ ભાઈ કોણ સાહેબ જો ઊભા થાવ અમાર પ્રમુખ સાહેબ જ વેયા ગયા પણ આ એક પ્રમુખ રાખી બળદેવભાઈ અમારે શિકાગો થી પધાર્યા છે અમે એ નક્કી કરવા માંગીએ તમારે હું આપું પછી નક્કી કરજો પણ અમે આ એ નક્કી કરવા માંગીએ છીએ કે જો કહેતે હૈ વો કરતે હૈ વો જો નહીં કહેતે હૈ વો ડેફિનેટલી કરતે હૈ ત્રણ ભવન ના દાતા પાંચ પાંચ કરોડ ના રેડી છે કેજે પટેલ આપી મંડીના જેટલા ખિસ્સા છે બધા પાંચ પાંચ કરોડ છે એટલે કહેવાનો મતલબ એ છે બધાની મંડીઓમાં પાંચ પાંચ કરોડ કાઢવાના એમ સમજી લેજો જેટલા જેટલા ખિસ્સા બધા નીકળશે આપણે એવું પારદર્શક ટીમ બનાવીને સામુ એવું કામ મૂકીને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેનું કામ મૂકીને યુવાઓને જાગૃત કરીને માતાઓને જાગૃત કરીને જો કામ કરશો ને તો માતાઓ પાસે પણ ગાંઠની મૂડી પડેલી છે ને એ પણ આપી દેશે મારી બા પાસે પૈસા પડ્યા હતા નોટ ખોટી થઈ વખતે બધા આપી દીધા પણ મેં કીધું બદલી માતા કહેવાય કાંઈ નહીં દીકરીઓને આપી દીધી આ બધા માતાઓ બહેનો આ બધી વાત ખોલેલી છે માત્ર આપણે ઇશારો કરવાનો દોસ્તો પાંચ છ સાત જાન્યુઆરીમાં આપ સૌ પધારો સાત તારીખે ટોટલ ફ્રી ડે રાખેલો છે કેમ છો આવો પધારો તો એક્ઝિબિશનમાં મુલાકાતનો કોઈ કોઈ ફી નથી બાદ જશે એટલે ત્યાં સરદાર પ્રસાદની સન્માન સાથેની વ્યવસ્થા રાખેલી છે સાત તારીખે ચેતન ભગત છે એ 10-1 નો કાર્યક્રમ છે પૂરતી વ્યવસ્થા ભોજનની આપણે કરવામાં આવી છે ચેતન ભગતને સાંભળવા માટે સાત તારીખે વધુ ને વધુ યુવાનો આપ સૌના મિત્રો સાથે જરૂર દીકરીઓ પણ પધારે કોલેજમાં રહેતા નાની મોટી નોકરી કરતા ધંધો કરતા અને અમારું સહિયારું સપનું છે તમારું સપનું છે એ અમારું સપનું છે કે તમે સપના સેવો એના માટે અમારે કુંવરજી બાપા અને ભોળાભાઈ ના મુખમાં કોઈ કવિ પંક્તિ મુકાવે છે કે સાથ દો હમારા સાથ દો હમારા આશિયાના હમ બનાયંગે ખુશ તુમ રહો ખુશિયા હમ દિલાયંગે મંજિલ તુમ પાઓ રાસ્તા હમ બનાયંગે ખુશ તુમ રહો ખુશિયા હમ દિલાયંગે શરત બસ ઇતની તુમ અપને બને રહો અપને કા ધર્મ કર્મ ઓર મર્મ હમ નિભાયંગે ધર્મ કર્મ મર્મ હર દિલ કી એક આહત હોતી હૈ કોઈ અપના મિલે એસી ચાહત હોતી હૈ જર આપ જૈસે મનહાર પ્રભાવશાલી તેજસ્વી પાટીદાર મિલતે હૈ તબ દિલ કો સકુન ઓર રાહત મિલતી હૈ દિલ કો સકુન ઓર રાહત મિલતી દોસ્તો ગળું બહુ ખરાબ છે ગલા બહુ ખરાબ હૈ પર હમ સબકા દિલ સાફ હૈ એક ગુના માફ હૈ સક્ષમ સબળ સમાજ હમ સબકા શ્રેય રાખવા હૈ આપ સૌ પધારો અને સરદાર સાહેબના વારસદાર હોવાના નાતે સરદાર સાહેબના વારસદાર દ્વારા સમાજનું સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે એવું સમાજનું આપણે નિર્માણ કરીએ કે આપણે સરદાર સાહેબના વારસદાર હોવાના નાતે નહીં ખાવાનું ક્યારેય ખાશું નહીં નહીં પીવાનું ક્યારેય પીશું નહીં કારણ કે સરદાર સાહેબના વારસદાર છીએ સરદાર સાહેબનો વારસદાર એટલે કે સિંહ ક્યારેય ખડ ન ખાય ખાવાનું હોય જ ખાય પીવાનું હોય જ પીવે બીજું કાંઈ ન કરે એટલે મારી વિનંતી છે કે સ્વામી વિવેકાનંદનું સપનું સાકાર કરવા માટે સરદાર સાહેબનું સપનું સાકાર કરવા માટે આપણે સૌ નાના મોટાના ભેદ ભૂલીને ગોળ ઘોળ અટકને પણ આપણે ભૂલીને સમસ્ત પાટીદાર સમાજ એટલે કે સરદાર ધામ દ્વારા મિશન 2026 અંતર્ગત 2018, 2020, 2022, 2024 અને મિશન 2026 સુધી આપણે 5 સમિટ કરવાના છે મિશન 2026 એટલા માટે નામ રાખવામાં આવ્યું છે કે અમે 65 થયા 10 વર્ષ સુધી કામ કરી શકીએ પછી અમારું હાલે કે ન હાલે ત્યાં સુધીમાં 10 વર્ષમાં અમારો શેર પેદા કરવા માટે વાપરી નાખીએ એટલા માટે મિશન 2026 કરવું રાખ્યું છે પછી યુવાનો નક્કી કરે મિશન 2035 રાખવું છે 50 રાખવું છે એ નક્કી કરે શું કહ્યું બાપા
બાબા એ તો બરાબર છે, તમારી લાગણી અને ભાવનાની હું વંદન કરું છું. પણ ક્યારેક ક્યારેક પરિસ્થિતિ જોઈને સમાજનો એક વર્ગ તૃપ્ત છે, સુખી છે, આર્થિક રીતે 5-20-25% લોકો પોતાની રીતે ખૂબ સારી જિંદગી જીવે છે, એક વર્ગ છે સંઘર્ષ કરે છે, સતત દિવાળી માન માન સન્માન સાથે લાવે છે, અને કોઈને એક ત્રીજો વર્ગ જે છે આપણો એ અભાવમાં જીવે છે, પીડિત છે, શોષિત છે, કોઈને કહી શકતો નથી, રહી શકતો નથી, સહી શકતો નથી, એના માટે કામ કરવું છે. અને એની ક્યારેક વેદના સાહેબ જોઈએ છે ને બાપા, એની વેદના જોઈએ છે, અને એના પ્રત્યે જયારે સંવેદના પ્રગટે છે હૃદયની અંદર, ત્યારે અંદરથી ઝટકો લાગે છે, ઝટકો લાગે છે ને ત્યારે એ બધું ભૂલી દેવાય છે, પરિવાર, શોખ, સુવિધા, ઉજાગરો, પ્રવાસ, બધું ભૂલી જવાય છે, એક જ દિમાગમાં વસ્તુ ઘૂસી જાય છે કે એટલું જ કહેવાય જાય છે કે હમ રહે ના રહે કલ હો ના હો પર હે યુવા શક્તિ આપકા વૈભવ અજર અમર ઓર અખંડ રહે, અજર અમર અખંડ રહે. ક્યા જાને કલ ક્યા હુઆ, ઇસીલિયે અભી સે વિલ બના દિયા હૈ, એમઓયુ કર દિયા હૈ કે 34% શેર બનાને કે લિયે યુઝ કરતે હૈ. તમે કલ્પના ના કરી હોય ને, ક્યારેય સપનાની અંદર વિચાર્યું પણ ન હોય એટલા પૈસા આવશે. એના માટે શું કરવાનું છે? હું દરેક ઘોળ અટકને ઘટકને દરેક સંસ્થાઓને અપીલ કરું છું, સરદાર સાહેબના વારસદાર હોવાના નાતે, કે સર્વશક્તિઓનો સરવાળો કરવાનો છે, બિનજરૂરી ખર્ચા ચર્ચા પરચામાંથી બહાર આવવાનો છે, રૂઢિરિવાજોમાંથી સાહેબ પૈસા બચાવવાના છે, અને એ પૈસા બચાવીને સાહેબ 10 વર્ષ સુધી મિશન 2026 અંતર્ગત યુવા શક્તિમાં રોકાણ કરો, યુવા શક્તિમાં નવું ઇન્વેસ્ટમેન્ટ, નવું ડિપાર્ટમેન્ટ. કોઈને કોઈને કેવું નહીં પડે, સાહેબ જૈન લોકો હોય છે ને એ જોઈ રહેશે, 1.5% વસ્તી માત્ર આખો સુરમાનો લાડવો ખાઈ ગયા. મસલ પાવર કી સદી નહીં, માઇન્ડ પાવર કી સદી મેં દિમાગ સે કામ લેના હૈ, ઠંડે દિમાગ સે, હમે ક્યા ચાહીએ, ઓર જો ચાહીએ તો હમ કેસે લે સકતે હૈ હોતા હી કરના હૈ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયાની અંદર યહૂદીઓ 84 લાખ છે, આપણી પાસે સર્વે છે 84 લાખ, અને 84 લાખ યહૂદીઓ દુનિયા ઉપર આર્થિક સામ્રાજ્ય ભોગવે છે, અને તમારી અંદર જે તાકાત પડી છે, જે પડકારોને ભરી પીવાની તાકાત પડી છે, આફતને અવસરમાં બદલવાની જે આવડત પડી છે, એવા લોકો જયારે જાગૃત થશે ને તો સાહેબ 1.48 કરોડ પાટીદાર સમાજ છે ગુજરાતમાં, 1.48 કરોડ. જો 84 લાખ દુનિયા ઉપર આર્થિક સામ્રાજ્ય ભોગવી શકતા હોય તો 1.48 કરોડ છે ને સાહેબ ઘણું બધું કરી શકે. સિર્ફ તય કરના હૈ, અમે ક્યાં કરના હૈ. મેં કીધું તું, મેં કીધું શું કરવાનું, જે કરવાનું હોય કે આમથી ભેગું કરવું હોય આમથી કરશું, આમથી ભેગું આમ કરશું, પણ સુરમાનો લાડવો આખો જોઈ તો કે ઉલા નક્કી કરશે, દિલ્હી વાળા કઈક ઉપર કરશે, પણ ઉપર વાળા કઈ કર્યું નહીં, ઉલા એ કઈ કર્યું નહીં, એ તો શું થાય, અપને કો કુછ કરના પડતા હૈ ને, કરે તો ક્યાં કરે, કોઈ સમજતે નહીં તો ક્યાં કરે. મેં કીધું થોડાક મિત્રોની વચ્ચે, મારે શું કેવું હે, શું કરે હવે, શું કરે, અમારે કાઠિયાવાડમાં કહેવત છે કહેવાય,
बात ये है काठियावाड़ में कहवाई छे माता माफ करे पण हकीकत छे जे ताकत वाली बहन हो बधु सहन करे जणनारी मां जोर नहीं तो सुयाणी शू करे मारू कहेवानुं तात्पर्य ई छे के आपणे कोशिश करी होय बधु कीधुं होय कर्युं होय बधी मेहनत करी होय अने बधु आ बाजु छोड़ी दे आम छोड़ी दे एम क्यांथी निकळावे करे तो क्या करे સારું હવે તો ભાઈ અવસર વીરાઈ ગયો અને બીજો અવસર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે પણ વિચારોની સ્થિરતા ગંભીરતા ગહનતા વહનતા અને સહનતા અને માઇન્ડ પાવરથી વાણિયા જેથી આગળ જવું પડશે અને દીકરીઓ ઘણી ઘટે છે એટલે વાણિયાને વેવાય બનાવવાનું શરૂ કરી દો લગભગ મહિના દોઢ મહિનાની અંદર મેં કીધું એમ 100 લોકો 2 દિવસ સિવડાય એ લોકોને અપહરણ કરીને ભાગી જવાના છે મોબાઈલ મુકાઈ જવાના એ પછી 2 દિવસ ચિંતન મનન મંથન કરવાના છે કે પાટીદાર સમાજની યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે પાટીદાર સમાજના સન્માન માટે પાટીદાર સમાજને રાજતંત્ર વહીવટીતંત્ર ન્યાયતંત્ર મીડિયાતંત્ર અને ઉદ્યોગતંત્રમાં વધુમાં વધુ ખુમારી ખુદદારી ખેલદારી જિંદાદારી સાથે મોકલવા માટે 100 લોકો શું કરી શકે છે એનો એક પાટીદાર વિઝન ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરો વિઝન ડોક્યુમેન્ટ અને ડોક્યુમેન્ટ બહાર પડે હું તમારી સામે મૂકશું તમને એ કહી જેમાં કોઈ અર્થ નથી કોઈ સ્વાર્થ નથી અને 100 જણા ભાઈ પાકી વાત લેવા શું કરે અને સમાજની સીડી બનાવીને કોઈ ઉપયોગ નહીં કરીએ એનું સહી લખિત લેવામાં આવશે માત્ર અર્પણ તર્પણ અને સમર્પણ સાથે સમાજની સાધના આરાધના અને ઉપાસના સાથે કટિબદ્ધ અને સંકલ્પ બધું હોય એવા 100 જિલ્લાઓ ભેગા કરી અને આ કામ કરશું સાહેબ પધારો પધારો બીજા સાહેબ પધારો પધારો કામમાં આવશો એટલે મેં અમારા ભાગનું આવતું હતું લણી લીધું છે તો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પધારો બાપા પધારો પધારો જીવન બાપા પધારો સમિટમાં સૌ પધારવા માટે હૃદયપૂર્વક બધાને આમંત્રણ આપું છું શ્રદ્ધાધામના સેવક તરીકે અને યુવાનો તમે તમારા વિકાસ માટે તમારા સપના સાકાર કરવા માટે જે કહેશો એ કરવા માટે અમે કટિબદ્ધ અને સંકલ્પ છીએ વિદેશ વાળા આવે છે ને જે વિદેશમાં ભણવા જતા હોય નોકરી કરવા માટે જતા હોય ધંધો કરવા માટે જતા હોય એની હારે એમ હું કરશું અને નક્કી કરશું કે અહીંથી અમારા દીકરા દીકરી આવે અગવડ હોય તમારી પાસે ઘણી ત્યાં આપણે હોટલો કહી ત્યાં મોટેલું છે એ મોટેલું તમે ખુલ્લી મૂકી દેજો એક રૂપિયા ટોકન ઉપર છે જરૂર છે હોટલું મોટેલું કહેવાય એ બધું થશે સાહેબ બધું થશે કાલ પ્રથમ દિવસે ડોક્ટર ચિત્તરંજનભાઈ પટેલ આવ્યા હતા કાલે પ્રકાશભાઈ તમે હતા ને તો જેટી એ ચિત્તરંજનભાઈ પટેલ આવ્યા મને કે શું કરવાનું છે મેં કીધું આ મારે એક ઈ લાઇબ્રેરી સાહેબ બનાવવાની છે મને કે કેટલા ની થાય મેં કીધું આવડા કઈ કહેતા હતા 1-2 કરોડ મને બહુ ખબર નથી પણ 1-2 કરોડ ની થાય કારણ કે અત્યારે 25 લાખનું ટોકન આપતો જાઉં છું જેમ જરૂર પડે બાંધકામ થાય પૈસા જોઈ મગાવી લેજો મારું કહેવાનું તાત્પર્ય પૈસાની કોઈ કમી નથી સર ઈશારો જ કરવાનો એટલે સૌ મિત્રો સમિટ ની અંદર પધારો 2020 ની સમિટ ગાંધીનગર મહાત્મા મંદિર નહીં પરંતુ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આપણે સરકાર કરે છે એવી કક્ષાની કરશું આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે જે કાંઈ અમોયું આપણે ઉદ્યોગપતિઓ દ્વારા અંદરોઅંદર બિઝનેસ માટેના થાય મેં કીધું 55 એમઓયુ થાય એમઓયુ થાય અને એ એમઓયુ હોય 100% હાસા પડે બરાબર એવું આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે અધિકારી મિત્રોને પણ અમે મિર્ઝા સાહેબ જેવા અને બધા સમાજની અંદર જે ડેપ્યુટી કલેક્ટર છે આઈએસ છે આઈપીએસ છે બધાના સલાહ લઈને આ સમિટને વધુ સારી રીતે કેમ સર્વ કરી શકીએ માટે પ્રયાસ કરશું અને 2020 ની અંદર આપણે સરકારની આરે ક્યાંય મુશ્કેલી ન ઊભી થાય અને ખૂબ એમની કૃપા મળી રહે એટલા માટે એમની 17માં હોય તો આપણી 18માં એની 19માં આપણી 20માં એની 21 આપણી 22 23 24 25 તો આ સમાજના અધિકારી મિત્રો
ખરેખર એમની પાસેથી કામ લેતા આવડે ને સાહેબ બહુ કામ સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું એક પેડડા ગામ છે સાહેબ તમને કદાચ ખબર હશે લખતર તાલુકાનું પેડડા ગામ અશોકભાઈ થોડાક મિત્રો ત્યાં ગોપાલભાઈ પટેલ કરીને લખાણી આવ્યા મથુરભાઈ વાત કરી ત્યાંથી ત્રણ ચાર મિત્રો આવ્યા જસુભાઈ ને એમને મિત્રો અહીંથી ગયા આઈએએસ અધિકારી નિવૃત્ત અને ડીએસપી આવ્યા હતા મુસુવાળા જે દરબાર હતા ઠીમ ઠીમ એના ઘેરે જઈને ચા પાણી પીધા ગાઠા પાડીને બધા સૌએ સાથે મળીને વાત મૂકી કે તમારા ગામમાં પાદક તો ઘણા બાવળિયા છે પણ આ માણસો તમે બધા હેપીને જોશો અમાર કાંતિ કાકા આઈએએસ નિવૃત્ત એએસ પટેલ કે પટેલ સાહેબ એને તેમ કીધું બાવળિયા કઈ કાંટા વાગતા હોય કેજો અમને કાઢતા આવડે છે મારું કહેવાનું તાત્પર્ય બેઠા ભારે એવી વાત મૂકી સાહેબ બેઠા ભારે આઠ દિવસમાં ઈ ગ્રેશિયા જમીન લીધી હતી પાટીદાર સમાજ ને પાછી આપી દીધી પછી મેસુર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું અને એ નિવૃત્ત આપણા સમાજના આઈએસ એએસ પટેલ સાહેબ કે પટેલ સાહેબ ડીજી ઝાલાવાડિયા સાહેબ પીએન પટેલ સાહેબ આરએસ પટેલ સાહેબ પાંચ સમાજના નિવૃત્ત કલેક્ટર મિત્રોએ મેસુર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું અને 138 પાટીદાર સમાજના ધરતીપુત્રોને આપણે ન્યાય અપાવ્યો મારું કહેવાનું ઘણું બધું કામ થાય સરકારના અધિકારીઓ જે બન્યા છે ને એ પોતાની મેળે બન્યા છે એ વખતે એની ઉપર આપણો બીજો હક નથી બનતો પછી આપણે ગમે એમ દાવા કરીને અમારે આમ થાય ના એના નિયમ પ્રમાણે કામ કરતા જ હોય પરંતુ આપણે એમની પાસેથી કેવી રીતે કામ લઈ શકીએ સન્માન સાથે માન સાથે વેદના સંવેદના સાથે કામ લઈ શકીએ એ મહત્વનું છે અને હવે જે સમાજની અંદર જે આપણા સહિયારા પ્રયાસો દ્વારા સમાજમાં જે વહીવટી તંત્રમાં દીકરા દીકરીઓ છે મોકલશું સાહેબ ઈ છે ગુરુકુળને જેમ એક રૂપિયાના ટોકરો ઉપર ભણ્યા જે પ્રેમ કરે છે એવો આપણને પ્રેમ કરશે અને આપણે 50,000 રૂપિયા યુપીએસસીમાં ટ્રેનિંગ લેશે ને દીકરા દીકરીઓ એનો 50,000 રૂપિયાનો ખર્ચ આવે એને પણ આપણે જરૂર હોય ને એને 1 રૂપિયાના ટોકન ઉપર સાહેબ રાખીએ છીએ જીપીએસસી નું હોય 30,000 ખર્ચ લાગે એને પણ 1 રૂપિયાના ટોકન ઉપર રાખીએ છીએ અને 132 દીકરા દીકરીઓને 9 મહિનાની અંદર વહીવટી તંત્રમાં આપણે મોકલ્યા સૌના આશીર્વાદ સાહેબ તો મિત્રો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ફરીને આમંત્રણ આપું સૌ વધારો અને જે કાંઈ અહીં ખુલ્લો મંચ જસુભાઈ વાત મૂક્યા પછી ખુલ્લો મંચ મૂકવામાં આવે છે જે કાંઈ સારા સૂચનો એને આપીએ છીએ ગાંધીનગરે ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ જેને કે યજમાન પદ સારી રીતે નિભાવવાના છે જવાબદારી પૂર્વક સામેથી બધી જવાબદારીઓ સ્વીકારી છે પોતાના ધામ ખુલ્લા મૂક્યા છે પોતાના ઘેરે ઉતરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે વાહનોની વ્યવસ્થા આપી છે ત્યારે ખૂબ ખૂબ શ્રદ્ધાતા ઋણી છે ખૂબ ખૂબ એમનો આભાર માને છે અને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રથમ સમિટ એક આર્થિક ઐતિહાસિક અભિયાનના સ્વરૂપે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર એ કાર્યક્રમ ખૂબ સફળ આપણા સૌના સહિયારા પ્રયાસો દ્વારા સફળ થવાનો છે ત્યારે યુવાનો માટે આ કાર્યક્રમ છે એ સમિટ બધી એક સંકલ્પ સમૃદ્ધિ યુવાનો માટે છે અને યુવાનોના સપના સાકાર કરવા એ આપણો ધર્મ છે અને યુવાનોના સપના એને સપના આવવા એમનો જન્મસિદ્ધ હક છે ધન્યવાદ આભાર જય સરદાર જય હિન્દ વંદે માતરમ આભાર આપણે જોઈશું શ્રી જસવંતભાઈ પટેલ મહામંત્રી શ્રી સરદાર ધામ
પૂરો ગજેભાઈને સાંભળ્યા પછી કદાચ મારો વક્તવ્ય તમને નહીં ગમે. પણ ગજેભાઈ તમે સહારામાં ખબર છે બધા એમને સન્માન આપવા માટે શ્રી સહારા કરતા હોય છે, ખ્યાલ છે ને? પછી પાસલ આર્ટમાં બધા રિસ્પેક્ટ આપવા માટે આર્ટ પત્યા પછી એના ગુરુને સન્માન આપતા હોય છે એક સ્ટાઇલથી. તો મને કહેતો સરદાર સાહેબ માટે આપણે જયારે બી કાર્યક્રમ કરીએ ને ત્યારે આપણે જય મુઠ્ઠી વાળીને જય સરદાર બોલાવીએ છીએ. એના સિવાય અહીંયા બધા વડીલો ઉપસ્થિત જે યુવાનો છે તો આપણે કોઈ એવી સ્ટાઇલ અથવા તો કોઈ એવું નક્કી કરવું જોઈએ સરદાર સાહેબને સન્માન આપવા માટે કે વિશેષ કે જેના કારણે આપણે દરેક કાર્યક્રમમાં એનો ફોલો કરીએ તો સરદાર સાહેબને વિશેષ સન્માન આપી શકાય. અત્યારે આપણે જય સરદાર નારા સાથે સાહેબને યાદ કરશું. જય સરદાર, જય સરદાર. હમણાં કાર્યક્રમ શરૂ થયો અને પેલા લોન્ચમાં પ્રમુખલાલ દિલીપભાઈ બધા મિત્રો મળ્યા. આ બિલ્ડર મિત્રો તો આજે સમાજની ખૂબ ચિંતા કરે છે. એમના મનમાં જે વેદના સંવેદના હતી ને એ ગજીભાઈ એ જાહેરમાં વ્યક્ત કરી દીધી. હા પ્રમુખલાલ, બહુ ટેન્શન હતું ને? તો પ્રમુખલાલ આનું સોલ્યુશન એક જ છે, મેં તમને કીધું એ પ્રમાણે સ્ટ્રેન્ધનિંગ ઓફ ધ સોસાયટી. તમારું સંગઠન જો મજબૂત થાય ને, સંગઠન ક્યારે મજબૂત થાય? સમાજ આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે ઉન્નતિ કરે ને તો સમાજનું સંગઠન ઓટોમેટિકલી મજબૂત થાય. એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ પ્રોસ્પરિટી ઓફ ધ સોસાયટી, એ કદમ સમૃદ્ધિ કી ઓર. એટલે ખૂબ મિશન 2026 અંતર્ગત આ પ્રથમ જે પગલું છે એ પગલા અંતર્ગત આજે ગાંધીનગરના કડવા પાટીદાર સમાજના ઉમા ભવન હોલમાં ઉપસ્થિત સરદારધામના પ્રમુખ સેવક, મારા વડીલ મિત્ર, હું ક્યાંક નાની મોટી ભૂલો કરતો હોઉં તો મને કાન મચડીને પછી સીધો કરવા માટે જેમણે જવાબદારી લીધેલી છે ને કાન મચડતા હોય છે મારો, એવા સતત સમાજ માટે મંથન મનોમંથન ચિંતન કરતા, વિશેષ કરીને જ્યારે સવારે એમને કીધું કે પ્રમાણે 4 વાગે એટલે કે અમૃત વેલા મુહૂર્ત કહેવાય છે જે આપણા શાસ્ત્રમાં, કે એવી મુહૂર્તની અંદર હવામાં પુષ્કળ ઓક્સિજન હોય, નીરવ શાંતિ હોય, કોઈનો મોબાઈલ ના આવે, કોઈનું ટેન્શન ના હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, ત્યારે તમે જે રીતે જ્યારે ધ્યાનમાં બેસો અથવા તો મનોમંથન કે ચિંતન કરો તેમાંથી નીક ઉગી નીકળે. એટલે ગજીભાઈ જ્યારે બી સમાજ માટે કઈ મૂંઝવણ અનુભવતા હોવા તો કઈ મુશ્કેલી હોય તો સવારે 4 વાગે ઉઠીને બેસી જાય એટલે એમનું નિરાકરણ એમને મળી જાય. આ સરદારધામ જે નામ મળ્યું ને એ એ સવારે 4 વાગે ઉઠીને બેઠા ને ત્યારે એમાંથી એમને નામ મળ્યું. બધા ધામ બધાની રીતે ખૂબ સુંદર કામ કરે છે મિત્રો. એટલે સરદારધામના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ગજીભાઈ, આપણા સમાજના સૌ અગ્રણીઓ, ત્યાં ખાસ એમના જેડી પટેલ સાહેબ મારા ટ્રસ્ટી અને સંયોજક, પ્રકાશભાઈ વરમોરા મારા ટ્રસ્ટી અને અગ્રણીય ઉદ્યોગપતિ અને સંકલન મંત્રી, આદરણીય વાણી કાકા આપણા ગાંધીનગર જિલ્લાના અગ્રણી, જીવનદાદા બળદેવભાઈ આપણા ડેવલપર સારા એવા, અમારા સરદારધામના ટ્રસ્ટી અને દાતા એવા પ્રમુખલાલ, સહકારી આગેવાન કોદરભાઈ, અશોકભાઈ વકીલ, અમારા આ કાર્યક્રમ નિહાળ્યો અને 45 કાર્યક્રમોમાં ગાંધીનગરમાં 4 કાર્યક્રમો થયા. વાસુભાઈ આપણે ગુડા વિસ્તારમાં કર્યો અને ટાઉન હોલમાં પણ કર્યો અને આ હોલમાં આપણે 2 કાર્યક્રમ કર્યા. આપ સૌએ જે સાથ ને સહકાર આપ્યો એ જ રીતે 5-6-7 જાન્યુઆરી 2018 આ સમિટમાં સૌ સાથ સહકાર આપી અને સારી સુવાસ આ ગુજરાતની સમગ્ર વિશ્વમાં ફેલાય એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. અને મા ભગવતી ઉમિયાજીને, મા ભગવતી ખોડેલને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન અને બહુ જ સારી રીતે આ કાર્યક્રમ પૂરો થાય અને સફળ કરવામાં આપ સૌનો સહયોગ મળે એ જ અભ્યર્થના સાથે માના ચરણોમાં વંદન સાથે હું વિનંતી કરું. ધન્યવાદ.
અશોકભાઈ કચ્છો સાતમી ચેતન ભગત નો જે કાર્યક્રમ છે ને એમાં જે અધિકારી ધોરણ